विद्यार्थी मित्रों, ગયા સેશનમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, અને સિમ્પલ ઓર્ડર ઓક્સિલરીસ એટલે સાદા સહાયક કારક ક્રિયાપદો ને આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતા શીખ્યા બેટા. આ જે ત્રણ ટેન્સ આપણે જે શીખ્યા છે બેટા, એમાં મેં તમને ઉદાહરણ આપીને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યો ફેરવતા શીખ્યું હતું બેટા. તો આજના લેક્ચરમાં જે આપણે આ જ ત્રણ ટેન્સ અને જે મોડલ ઓક્સિલરીસ છે બેટા, તેને પ્રેક્ટિસ સેશન ગોઠવી છે. એ પરીક્ષામાં તમને કેવી રીતે વાક્યો પૂછાશે અને કેવી રીતે તેના તમારે જવાબ લખવાનો છે બેટા. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું બેટા પ્રેક્ટિસ સેશન, જેથી તમારે હજુ એક વાર ત્રણ ટેન્સની મિક્સ્ડ એક્સરસાઇઝ આપણે લીધી છે, જે પ્રેક્ટિસ થઈ જાય તમારે, તમને વ્યવસ્થિત રીતે ત્રણ ટેન્સની ખ્યાલ આવી જાય બેટા. તો મેં અહીંયા પહેલાથી જ પ્રશ્નો લખી દીધા છે બેટા, તેથી આપણો સમયના વેડફાય સમય બચે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું, ટોટલ છ એક્ઝામ્પલ્સ મેં તમારા સામે મૂક્યા છે. સ્ટાર્ટિંગ આપણે અહીંયા પાંચમા એક્ઝામ્પલથી કરીશું, કારણ કે પાંચમું અને છઠ્ઠું પૂરું થાય તો મને રફ કરીને થોડી જગ્યા મળી જાય. તો પહેલું એક્ઝામ્પલ છે બેટા, ધ રીડર્સ યુઝ ધ લાઇબ્રેરી મેગેઝિન્સ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. તો સૌથી પહેલા જે બી તમે વાક્યો પકડો, તો એનો સૌથી પહેલા ટેન્સ ઓળખો બેટા, કે આ કયા ટેન્સમાં વાક્ય લખેલું છે. તો અહીંયા ધ રીડર્સ યુઝ કરતા પછીનું ક્રિયાપદથી તમને તરત જ ખ્યાલ આવી જશે બેટા, કે કયો આ વાક્ય કયા ટેન્સનું છે. તો અહીંયા કરતા કોણ છે બેટા? ધ રીડર્સ, રીડર્સ એટલે વાંચનકારો. વાંચનકારો લાઇબ્રેરીની મેગેઝિન્સનો ઉપયોગ સવારથી સાંજ સુધી કરે છે. તો રીડર્સ કરતા છે, એના પછી તમારે ક્રિયાપદનું રૂપ ઓળખવાનું છે. તો જો વર્તમાન રૂપ હોય તો વર્તમાન કાળ છે, ભૂતકાળ રૂપ હોય તો ભૂતકાળનો ટેન્સ છે, અને શેર વિલ કેન કુડ એવું જો આપ્યું હોય તો ફ્યુચરને મોડલ ઓક્સિલરીમાં આપણે ખપાઈશું. તો અહીંયા ધ રીડર્સ યુઝ આપ્યું છે, યુઝ એટલે ઈડી વાળો રૂપ નથી, એની આગળ કોઈ શેર કે વિલ પણ આપ્યું નથી, એટલે આ યુઝ કયું રૂપ છે બેટા? વર્તમાન રૂપ છે. જો વર્તમાન રૂપ હોય તો કયો ટેન્સ છે બેટા? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પેસિવ વોઇસની રચના કેવી હોય છે બેટા? પહેલા કર્મ આવે, પછી ઇઝ એન્ડ કે આર આવે, અને પછી ભૂતકૃદંતા, પછી બાય, પછી કર્તા. તો સૌથી પહેલા આપણે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ આપણે ઉઠી ગયા છીએ, સૌથી પહેલા અહીંયા આપણે કર્મને ઓળખીશું બેટા. પહેલા તમે લાઈન કઈ ઓળખી બેટા, કયા ટેન્સ છે, પછી તમારે કર્મને આગળ લેવાનું છે, કારણ કે પેસિવ વોઇસમાં કર્તાનું સ્થાન કર્મ રહેશે, કર્મનું સ્થાન કર્તા રહેશે બેટા. તો સૌથી પહેલા જોઈ લઈએ કે આનું કર્મ શું છે. ધ રીડર્સ યુઝ ધ લાઇબ્રેરી મેગેઝિન્સ. જો ફ્રોમ છે, ઇન છે, ઓન છે, વિથ છે, આવા બધા જે પ્રી પોઝિશન્સ આપેલા હોય એ હંમેશા અન્ય શબ્દો શરૂ કરે છે બેટા, એટલે તેની પાછળથી બધા અન્ય શબ્દો શરૂ થતા હોય છે, એટલે આ જે છે એ એક્સ્ટ્રા વર્ડ છે. તમારું વાક્ય કેટલું છે બેટા? ધ રીડર્સ યુઝ ધ લાઇબ્રેરી મેગેઝિન્સ. વાંચનકારો લાઇબ્રેરી મેગેઝિનોનો ઉપયોગ કરે છે. મેં તમને કહી દીધું બેટા, કર્તાને તમે ક્રિયાપદ સાથે લઈને જો પ્રશ્ન પૂછશો તો સીધો સીધો જવાબ શું આવશે બેટા? કર્મ. લાઇબ્રેરી રીડર્સ શાનો ઉપયોગ કરે છે બેટા? તો એ જવાબ આવશે લાઇબ્રેરી મેગેઝિન્સનો. તો સૌથી પહેલા કર્મ શું થઈ ગયું બેટા? ધ લાઇબ્રેરી મેગેઝિન્સ. આ તમારું શું આવ્યું બેટા? કર્મ. લાઇબ્રેરીના સામયિકો કે પુસ્તકો. લાઇબ્રેરી મેગેઝિન્સ શું છે બેટા? બહુવચન છે. બહુવચન છે તો આપણે શું લગાવીશું બેટા? આર લગાવીશું. શું લગાવીશું બેટા? આર. હવે શું આવે છે તમારું? કર્મ આવી ગયું, પછી ઇઝ એમ આર માંથી બધી એક મૂકવાનું છે, અને પછી તમારે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાનું છે વૃત્કુદન. તો યુઝ નું વૃત્કુદન શું થાય બેટા? યુઝ થાય. વૃત્કુદંત આવ્યા પછી રચનામાં જોશો તો બેટા શું આવશે બેટા? બાય. બાય પછી શું આવે છે? કરતા. તો કરતા કોણ છે? એ ધ રીડર્સ. અને પછી તમારે અન્ય શબ્દો મૂકવાના છે,
અન્ય શબ્દ શું છે બેટા ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ આ તમારો બેટા પ્રથમ વાક્ય છે હવે આગળ શું ધ લાઇબ્રેરિયન ઇશ્યુઝ બુક્સ ટુ ધ મેમ્બર્સ લાઇબ્રેરિયન મેમ્બરોને કે સભ્યોને ચોપડીઓ ઇશ્યુ કરે છે મતલબ ચોપડીઓ આપે છે તો ફરી આપણે જોઈએ બેટા ટુ થી વાક્ય શરૂ થાય છે તો આ શું છે બેટા અન્ય શબ્દ છે એટલે આપણે આખું વાક્ય જોઈશું ધ લાઇબ્રેરિયન ઇશ્યુઝ બુક્સ લાઇબ્રેરિયન જે છે એ બુક્સ નું વિતરણ કરે છે સારું વિતરણ કરે છે બેટા બુક્સ એટલે આપણું કર્મ શું છે બુક્સ બુક્સ પણ બહુવચન છે ઇશ્યુઝ છે બેટા ઈડી વાળું નથી ઈએસ કે એફ વર્તી વાળું છે એટલે સાદો વર્તમાન કાળ છે એટલે ઇઝેમાં પછી શું આવશે બેટા તો ઉદંત આવશે એટલે બુક્સ પછી સૌથી પહેલા શું લખો બેટા આર ઇઝ એ માર્ક તો આવી ગયું બેટા હવે ઇશ્યુ શું થશે ભૃતુદંત ઇશ્યુડ બુક્સ આર ઇશ્યુડ પછી બાય ધ લાઇબ્રેરિયન પછી અન્ય શબ્દ મૂકી દો બેટા ટુ ધ મેમ્બર્સ આ તમારું બીજું વાક્ય છે બેટા ફકરામાં તમે આન્સર લખજો બેટા થર્ડ એક્ઝામ્પલ એટલે ત્રીજું આગળ ધ ચિલ્ડ્રન ઓલ્સો વિઝિટ ધ સ્પેશિયલ કિડ સેક્શન ઇન ધ લાઇબ્રેરી હવે અહીંયા ઇન થી શરૂ થાય છે એટલે આ શું છે બેટા સ્થળ દર્શક શબ્દો છે એટલે કે અન્ય શબ્દોમાં લઈશું બેટા આપણે ધ ચિલ્ડ્રન ઓલ્સો વિઝિટ ધ સ્પેશિયલ કિડ સેક્શન બાળકો સ્પેશિયલ કિડ સેક્શન ની પણ મુલાકાત લે છે વિઝિટ એટલે શું થાય બેટા મુલાકાત લે કોની મુલાકાત થાય છે બેટા બાળકો ધ સ્પેશિયલ કિડ સેક્શન અહીંયા લખી દો ધ સ્પેશિયલ કિડ સેક્શન એક વચન છે એટલે વર્તમાન કાળ છે બેટા કારણ કે વિઝિટ નું રૂપ કેવું છે બેટા વર્તમાન રૂપ છે ધ સ્પેશિયલ કિડ સેક્શન ઇઝ વિઝિટેડ પછી બાય કોણ મુલાકાત છે ચિલ્ડ્રન બાય ચિલ્ડ્રન હવે અન્ય શબ્દો મૂકી દો બેટા તો શું છે અન્ય શબ્દો વાક્યમાં ઇન ધ લાઇબ્રેરી થઈ ગયું બેટા હવે આગળ દે ડુ નોટ મેક નોઇઝ ઇન ધ લાઇબ્રેરી તેઓ લાઇબ્રેરીમાં અવાજ કરતા નથી શું નથી કરતા અવાજ કરતા નથી તો પહેલા તો વાક્ય ઓળખી લઈએ ડુ નોટ અને ડસ નોટ સામા આવે છે બેટા વર્તમાન કાળમાં આવે છે મેં તમને પહેલાથી કહ્યું છે ડુ કે ડસ આવે ત્યાં શું મૂકી દો બેટા ઇઝ એમ કે આર તો ધે ડુ નોટ મેક નોઇઝ હવે એ પછી અન્ય શબ્દ હોય ધે ડુ નોટ મેક નોઇઝ તેઓ અવાજ કરતા નથી શું નથી કરતા કોંગાટ તો નોઇઝ આવશે બેટા આગળ નોઇઝ એક વચન છે તે શું આવશે બેટા ઇઝ નકાર વાક્ય છે તે નોટ તો રહેવાનું બેટા નોઇઝ ઇઝ નોટ મેક નો ભૃતુદંત શું થશે બેટા મેડ પછી બાય મૂકો બેટા અને ધે નું શું થાય પેસિવ વોઇસ માં બધું આગળ લખાયેલું છે બેટા તેમ પછી અન્ય શબ્દો મૂકી દો ઇન ધ લાઇબ્રેરી ઇન ધ લાઇબ્રેરી ભવિષ્ય તમારે સજાગ રહેવાનું દરેક વાક્યને શાંતિથી વાંચવાનું કયું વાક્ય કયા ટેન્સ છે બેટા હવે આપણે છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ લઈએ પાંચ અને છ પૂરા થઈ જાય who will solve this person હવે અહીં શેર અને વીર આવ્યું છે બેટા એટલે શેર અને વીર આવે તમારે સમજી જવાનું હોય કે આ કાળ કયો છે બેટા સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્ય કાળ who will solve this person પ્રશ્નાર્થ વાક્ય છે બેટા આ પઝલ કોણ સોલ્વ કરશે ગુજરાતી શું થશે બેટા પેસિવ વોઇસમાં આ પઝલને કોના દ્વારા સોલ્વ કરવામાં આવશે તો આપણને ખબર છે બેટા મેં તમને પહેલા પણ શીખવ્યું છે
કે ગુરુ શું થાય બેટા બાય હોમ થાય શું થાય બેટા બાય હોમ વેજ તો આપેલું છે પ્રશ્નાર્થ એટલે પ્રશ્ન સૂચક શબ્દ પછી તરત જ સહાયક ક્રિયા પદ રૂપ વેજ બાય હોમ વેજ પછી કર્મ રૂપ બેટા પ્રશ્નાર્થની રચના યાદ રાખો By whom will this puzzle? Kona dwara a puzzle solve karvama avashyak. By whom will this puzzle? Will valu shall valu vakya hoy to apane khabar chhe ke sada bhavishyakalma apde vatavaranu be lagavi chhe beta. By whom will this puzzle be solved? Have kriya padnu prutpadak nu rupa chhe koi pan times hoy ne tamne varavar pochu koi pan times hoy પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ મૂકવું બેટા પહેલું થઈ ગયું બેટા આ વિલ યુ ડુ ઇટ આપણ શું છે બેટા પ્રશ્ન છે શું તમે મારા માટે આ પઝલ સોલ્વ કરશો એટલે પ્રશ્નાર્થ વાક્ય છે તે વિલનું તો શું રહેશે બેટા વિલ જ રહેશે વિલ યુ ડુ ઇટ તો અહીંયા કર્મ શું છે બેટા ઇટ તો વિલ ઇટ પછી શું આવશે કર્મ પછી બેટા બી આવશે Do no bhutkudan shu dhase bita done. Will it be done? By. Ane you no passive voice ma use rahe. Khyalati mitro. Will you do it? To will it be done by you? Will no will it rahe pachi karma mupo it pachi dito mupo anushe tamare bhutkudan mupo si by ane pachi karta. Yes, I can think over it. હા હું તેના ઉપર વિચાર કરી શકું છું અહીંયા પણ કેન આવે છે બેટા એક મોડલ ઓક્સિડન વાક્ય છે તો પેસિવ વોઇસ મોડલ ઓક્સિડન શું થાય બેટા જેમ સિમ્પલ ફ્યુચરમાં થાય છે તે જ રીતે તમારે સિમ્પલ મોડલ ઓક્સિડન વાક્ય તૈયાર કરવાનું છે યસ નું તો યસ જ રાખો બેટા યસ આઈ કેન થિંક ઓવર ઇટ યસ પછી કરવાનું શું છે બેટા ઇટ પછી કર્મ પછી સહાયકારક ક્રિયા પૂર્ણ હતો કેન જે હોય શુડ ગુડ જેવી આપી હોય યસ ઇટ કેન પછી શું આવે છે બેટા બી પછી થિંકનું શું થશે બેટા થોટ યસ ઇટ કેન બી થોટ બાય મી થઈ ગયું બેટા આગળ જો બટ આઈ ડુ નોટ લાઈક ધીસ એક્ટિવિટી પરંતુ આ એક્ટિવિટી મને ગમતી નથી સૌથી પહેલા બટનું તો બટન જ રાખો બટ આઈ ડુ નોટ લાઈક ધીસ એક્ટિવિટી પરંતુ આ એક્ટિવિટી મને ગમતી નથી તો ડુ કે દસ આવે ના તો આપણને ખબર છે કે ડુ કે દસ આવે તો કયો ટેન્સ છે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બેટા તો બટ આઈ આઈ કરતા છે પાછળ જશે બેટા ડુ નોટ લાઈક ધીસ એક્ટિવિટી પરંતુ મને આ એક્ટિવિટી ગમતી નથી મને શું નથી ગમતું આ એક્ટિવિટી આ પ્રવૃત્તિ બટ ધીસ એક્ટિવિટી બટ ધીસ એક્ટિવિટી ડુ કે દસ આવે ત્યાં શું મૂકવાનું તમારે ઇઝેમાં ધીસ એક્ટિવિટી એક વચન છે તે શું મૂકશો બેટા આપણે ઇઝ મૂકીશું બટ ધીસ એક્ટિવિટી ઇઝ નોટ લાઈક નું શું થશે બેટા લાઈક પછી બાય આઈ નું શું થશે બેટા મી આ તમારું પાંચમો અને છઠ્ઠું વાક્ય પૂરું થઈ ગયું અહીંયા બરોબર જોઈ લેજો બેટા પોઝ કરીને તમે વાક્યો લખી દેજો પ્રશ્ન પણ લખજો જવાબ પણ લખજો બેટા હવે આને લખ કરી દઉં છું શેર કે વીર હોય તો તેના સ્થાને શેર કે વિલેજ રાખો બેટા
તો વિલ નું શું રહેશે બેટા બાય હોમ વિલ હવે શું આવશે બેટા કરવા માટે હોમ વિલ બ્રિંગ ધ ટિકિટ્સ ટિકિટો કોણ લાવશે તો હોમ માં કરતા 10 છે કરતા કેનો હતો નથી બેટા તો સ્ટાર્ટિંગ માં બાય રૂટ કરી છે બેટા તો બાય હોમ વિલ કરતા નું શું છે બેટા શું લાવશે ટિકિટ્સ ધ ટિકિટ્સ પછી શું આવશે બેટા બી વિલ અને શેર વાળું વાક્ય હોય તો પેસિવ વોઇસમાં શું લગાય છે બેટા સાદા ભવિષ્યકાળમાં આપણે બી લગાવીએ છીએ બાય હોમ વિલ ધ ટિકિટ્સ બી રિંગ નું શું થશે બેટા પ્રોમ અને પ્રશ્ન છે નિશાન કટાવવાનું નથી એવરીબડી આસ્ક આ પ્રશ્ન પૂછ્યો છે બેટા એટલે એને બતાવો એવરીબડી આસ્ક કરતા પછી તરત જ ક્રિયાપદ નું કેવું રૂપ આપ્યું છે બેટા એટલે કે ભૂતકાળ આપેલો છે પેલા એટલે આ સાદો ભૂતકાળ નું વાક્ય છે સાદા ભૂતકાળ ની પેસિવ વોઇસ રચના શું છે બેટા પૂર્તિ પેલા કર્મ મૂકો પછી શું મૂકો બેટા વોઝ પેરિયર મૂકો વર્તમાન કાળ હોય તો આપણે ઇઝી માં મૂકીએ છીએ ભૂતકાળ માં તમારે શું મૂકવાનું છે બેટા વોઝ કે પેરિયર તો આમી એક વચન છે કે શું આવશે બેટા વોઝ પછી ભૂતકૃદંત આવે છે તો લુકડન ભૂતકૃદંત લુકડન રહેશે લુકડે નાખો એક શબ્દ છે બેટા આમિર બોસ લુક્ડ એટ પછી બાય આવે છે અને કોના દ્વારા જોવામાં આવે છે આમિર ને દરેક જણો એટલે એવરી વન એન્ડ એમ સ્ટાર હવે તમારો શું સ્ટાર્ટ થાય બેટા બટ આમિર ડિડન્ટ સે એનીથિંગ પરંતુ આમિર એક પણ શબ્દ બોલ્યો નહીં કે કશું જ બોલ્યો નહીં શું નથી બોલ્યો બેટા કશું જ બોલ્યો નથી તો didn't say anything તો anything શું છે બેટા કર્મ છે પહેલા આને શબ્દ સ્ટાર્ટ માં આપ્યું છે બટ એટલે બટ ને એમ જ રાખો બટ anything was not કારણ કે અહીંયા પણ did not આપ્યું છે બેટા do કે does ના સ્થાને આપણે is ને બાર મૂકીએ છીએ did ના સ્થાને શું મૂકીએ છીએ બેટા was clear કારણ કે did શું બતાવે છે સાદો ભૂતકાળ બતાવે છે anything was not say નું શું થશે બેટા said anything was not said by આમિર કરતા કોણ છે બેટા એ આમિર છે હવે આગળ so everyone cancelled the plan of going to movie તેથી દરેક જણે પિક્ચર જોવાનો પ્લાન કેન્સલ કર્યો એવરીવન કેન્સલ એટલે અહીં ઈડીવાળો રૂપ છે બેટા એટલે પાછો ભૂતકાળ છે ભૂતકાળ છે એટલે એની રચના શું હોય કર્મ પછી વોસ તો બે રાવ તો કર્મ શું છે એ ધ પ્લાન ઓફ ગોઈંગ ટુ મૂવી આખો છે પિક્ચર જોવાની યોજના આખે આખો કર્મ તરીકે લઈએ ના છે ધ પ્લાન ઓફ ગોઈંગ ટુ મૂવી આખું છે બેટા કર્મ પ્લાન શું છે બેટા એક વચન છે એટલે શું આવશે બેટા વોસ અહીંયા સો આગળ મૂકી દો બેટા અન્ય શબ્દ આવેલા છે એટલે સો ધ પ્લાન ઓફ ગોઈંગ ટુ અ મૂવી વોસ કેન્સલ્ડ નું ભૂતકાળ શું થશે બેટા કેન્સલ્ડ રહેશે સાદા ભૂતકાળની રચના શું છે બેટા કર્મ પછી વોસ ક્રિયા મૂકો પછી ભૂતકાળ જ મૂકો કર્મ પછી વોસ ક્રિયા પછી ભૂતકાળ કેન્સલ્ડ પછી બાર એવરીવન લખી લો કરતા આ તમારું પ્રથમ વાક્ય પૂર્ણ થાય છે બેટા બીજું વાક્ય સ્ટાર્ટ થાય વન મુલ્લા એન્ડ હિઝ વાઇફ સેલિબ્રેટેડ ધેર વેડિંગ એનિવર્સરી એક વાર મુલ્લા અને તેમની પત્ની તેમની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરો તો અહીં સેલિબ્રેટેડ આવ્યું છે બેટા સેલિબ્રેટેડ છે એટલે આપણને ત્યારે જ છે બેટા કે કયો ટેન્સ છે આ સાદો ભૂતકાળ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો સૌથી પહેલા કારણ પકડો મુલ્લા અને તેની પત્ની શું સેલિબ્રેટ કરી બેટા તો તેમની વેડિંગ એનિવર્સરી
their wedding anniversary. Anniversary. एक वचन से बेटा वेडिंग एनिवर्सरी साधु भूतकाल से तो वॉस को यह आवश्यक बेटा वॉस सेलिब्रेटेड नो सेलिब्रेटेड तो रहे से बेटा सेलिब्रेटेड पची प्रथुदन तो पची बाय आवे अरे करता कौन से बेटा मुल्ला ने पहली पत्नी वन साल हुए से मैं आगे उसके जो बेटा मैं शब्द से बेटा वंस देर वेडिंग एनिवर्सरी અને પાછળ લોકો તો બીજા સાઈડ છે તે વેડિંગ એનિવર્સરી બહુ સેલિબ્રેટેડ બાય મુલ્લા એન્ડ હિઝ વાઇફ પછી વંશ તમે છેલ્લો મુખ્ય તો બીજા છે અન્ય શબ્દો ગમે તા તમે બોલી શકો છો એનાથી કોઈ ફેરફાર થતો નથી બીજું તે ઇન્વાઇટેડ મેની ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ તેઓએ ઘણા બધા મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપ્યું કોને કોને આમંત્રણ આપ્યું છે બેટા તો કર્મ તરીકે અહીંયા શું આવશે બેટા મેની ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ મેની ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ સૌથી પહેલા કર્મ લખ્યું બેટા થેન્ક્સ કર્યો છે ઇન્વાઇટેડ ઉપકાર છે બેટા એટલે વોસ કવિયર આવશે કર્મ પછી શું આવશે બેટા વોસ કવિયર તો અહીંયા રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સ બહુવચન છે તેથી આપણે શું મૂકીશું બેટા વેર મૂકીશું કર્મ પછી વોસે પછી શું આવે બેટા ઉત્પાદન ઉત્પાદન શું છે બેટા આપણું ઇન્વાઇટ ક્રિયાપદ છે તેનું ઉત્પાદન ઇન્વાઇટેડ જ રહેશે ઇન્વાઇટેડ પછી બાય અને દેનો શું થશે બેટા ટેફ આ દેનો શું થશે ટેફ The guests enjoyed the party. मेहमान लोग पार्टी में मान। शेरे मानी से बेटा पार्टी। सबसे पहला कर्म लगी दो। The party. The party एक वचन से का टेंस और को enjoy लगी से तुमने इडी बार लोग बेटे वॉस करियर को साधु भूतकाल से बेटा द पार्टी एक वचन से पेशो मुक्ति से बेटा अपने वॉस बहुवचन तो सो मुक्ता अपने देर The party was enjoyed by the guests. They thanked the mullah while going to home. ઘરે જતી વખતે તેઓએ મુલ્લાનો આભાર માન્યો. તેઓએ કોનો આભાર માન્યો છે બેટા મુલ્લાનો. તો મુલ્લા આવશે કેટલા કારણ તરીકે બેટા મુલ્લા એક વચન છે એટલે શું આવશે બેટા બોસ સારો ભૂતકાળ છે કારણ કે થેન્ક લઈ આપણે ઇરીવર રૂપ આપ્યું છે મુલ્લા બોસ થેન્ક થેન્ક નું ઉત્પાદન થેન્ક રસ થાય બેટા કર્મ પછી બોસ વે પછી ઉત્પાદન આવે હવે બાય આવશે કોના દ્વારા મહેમાનો દ્વારા આભાર માનવાનો છે બાય ધ ગેસ્ટ્સ પછી અન્ય શબ્દ મૂકી દો બાય ગોઈંગ ટુ હોમ ગોઈંગ ટુ હોમ તો મિત્રો આગળ એક્ઝામ્પલ પર તમને સમજાઈ ગયું છે કે કેવી રીતે આપણે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ કરીએ છીએ હવે આપણે આગળના એક્ઝામ્પલ લઈએ ત્રીજું અને ચોથું બેટા લાસ્ટ આ બે કોપી કરી લેજો બેટા પુસ્તિકાઓ શું અત્યારે આ એક્ઝામ્પલ્સ ને પટેલ અને પટેલ તમની ચોપડીમાંથી લીધા છે બેટા તમારી પાસે પટેલ અને પટેલની ચોપડી હોય તો ત્યાં એક્ઝામ્પલ લખેલા છે એક્સરસાઇઝમાં બિગ એક્સરસાઇઝમાં હવે તમારું આવે છે બેટા એક્ઝામ્પલ નંબર 3 The king enjoyed tasty food. The king enjoyed tasty food. રાજાએ સ્વાદિષ્ટ ભોજનને એન્જોય કર્યું એટલે માણ્યું સેમે માણ્યું છે બેટા તેને ટેસ્ટી ફૂડ કર્મ તરીકે શું છે ટેસ્ટી ફૂડ છે બેટા
સૌથી પહેલા કાઈ છોડો તો કી એન્જોય અહીંયા તમને એડી વાળું પાટું છે બેટા એડી વાળું છે એટલે તમે શું કરશો બેટા બોસ કરશો ગુડ કાર છે બેટા ટેસ્ટી ફૂડ બોસ એન્જોય બાય તો કર્મ આવે પછી વોસ કરેરા પછી ઋતુદંતા પછી બાય ને પછી They gave a lot of food to the poor. They were pushpal pramana. Very good in Pujona. But they gave a lot of food. That too, she two purchases with an unnish of the ship. But they gave it to Guru Kutkarshi. Kutkarshi was other Kutkarno Vakishi. They come to the ship with a shoe up into Pushpal. A lot of food. It is a particular Kamala. A lot of food. એક વચન છે કે શું આવશે બેટા વોસ તેઓ આપ્યું છે ઉદ્ધાર છે આ વાક્ય એટલે કર્મ પછી વોસ ક્લિયર આવશે પછી મૃત્યુદન તો ગેવ નું મૃત્યુદન શું થાય બેટા ગીવન ગીવ ગેવ ગીવન અ લોટ ઓફ ફૂડ વોસ ગીવન પછી બાય આપો દેનું શું થાય પેસિવ વર્સ બેટા ધેન થશે પછી અન્ય શબ્દો ટુ ધ પૂઅર એકદમ ઈઝી છે બેટા ખાલી રચના તમારી યાદ રાખવાની છે બાકી ઓળખવાનું છે કે આ કયા ટેન્સ નું છે મેની કુક્સ મેડ અહીંયા મેડ ભૂતકાળ છે બેટા ઘણા રસોઈયા માઉથ વોટર ડિશીઝ રાજા માટે બના માઉથ વોટર ડિશીઝ મતલબ વામાં પાણી લાવી દે તેવા સ્વાદિષ્ટ બની ગયો એટલે શું બનાવ્યું છે બેટા એમ તો માઉથ વોટર ડિશીઝ ફોર થી અન્ય શબ્દ સમજાય છે બેટા એટલે શું આવશે કર્મ તરીકે માઉથ કરતા છે પાછળ લઈ છે મેની કુક્સ અને અન્ય શબ્દ છે ફોર ધ કિંગ ફોર ધ કિંગ ધ કિંગ ઓલસો રિવાર્ડેડ ધ ક્યુક્સ રાજાએ રસોઈયાઓને પણ રિવાર્ડ આપ્યા એટલે ઇનામો આપ્યા એટલે કોને ઇનામો આપ્યું છે બેટા ધ ક્યુક્સ ને કર્મ સૌથી પહેલા નક્કી કરો કર્મ લખ્યા પછી તમારે નક્કી કરવાનું છે વોશે મૂકવું ઇઝેવા મૂકવું તો રિવાર્ડેડ ભૂતકાળ આપ્યું છે એટલે તમે શું મૂકશો બેટા વાસ્તવ્ય કુક્સ બહુવચન છે એટલે શું મૂકશો બેટા તમે વેર તો કુક્સ વેર પછી મૃત્યુદંત આવે રિવાર્ડેડ નું રિવાર્ડેડ રહેશે બેટા રિવાર્ડેડ બાય કરતા કોણ છે બેટા ધ કિંગ રસોઈયાઓને રાજા દ્વારા ઇનામો આપવામાં આવે થઈ ગયું બેટા તમારું ત્રીજું વાક્ય હવે આપણે ચોથું છેલ્લું લઈએ વોટ કેન આઈ ડુ ફોર યુ વોટ કેન આઈ ડુ ફોર યુ હું તમારા માટે શું કરી શકું છું તો તમે એ વાક્યમાં જોશો બેટા કેન આપ્યું છે તો કેન શું છે સહાયકારક ક્રિયાપદ છે તો સહાયકારક ક્રિયાપદ મોડલ ઓક્સિલરી મોડલ ઓક્સિલરી પેસિવ વોઇસ માં કે સહાય સાદા ભવિષ્યકાળની જેમ જ થાય છે સાદા ભવિષ્યકાળમાં શું કરતા હતા બેટા આપણે બી લગાવતા તો અહીંયા પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે બી નો ઉપયોગ આવશે બેટા વોટ કેન આઈ ડુ ફોર યુ તો સૌથી પહેલા અશ્વસૂચક જે શબ્દ છે તે અન્ય યાદ રાખો વોટ વોટ કર્મ સૂચક છે પહેલા પણ સમજાવ્યું છે એટલે કર્મ સૂચક હોવાથી વાક્યમાં કર્મ આપેલું હતું નથી પહેલા વોટ રાખશો સહાયકારક ક્રિયા પર અન્ય રાખો વોટ કેન કર્મ આપેલું હતું નથી એટલે તારત બી આવશે પછી ભૂતકદન મૂકો વોટ કેન આઈ ડુ તો ડુ નું શું થાય ભૂતકદન બેટા ડન વોટ કેન બી ડન પછી બાય આઈ કરતા છે એનું શું કરશે બેટા બી વોટ કેન બી ડન બાય મી મારા દ્વારા શું કરી શકવામાં આવી શકે છે યુ કેન હેલ્પ મી એની તમે કોઈ પણ રીતે મને મદદ કરી શકો છો યુ કેન હેલ્પ મી કોને મદદ કરી શકો છો બેટા મને તો આઈ આવશે પહેલા તો મી નું
કેન આપેલ છે એટલે કેનું કેન જ હશે બેટા મોડેલ ઓફ સિવિલમાં કોઈ પણ ચેન્જ કરવાના નથી કેન આપી હોય નહીં આપી હોય શુડ આપી હોય વુડ આપી હોય મસ્ટ આપી હોય આ બધામાં તમારે સેલ્સ પણ ફેરફાર કરવાનો નથી એમ જ એમ જ રહેવાનું છે એટલે કરલો મૂક્યું પછી કેન પછી તરત શું આવશે બેટા બી હેલ્પનું શું થાય ઉત્પાદન હેલ્પનું પછી બાય આવે રચના લઈ લેજો બેટા પછી યુ આવશે અને કોઈ પણ રીતે એની બે અન્ય શબ્દ છે એટલે પાછળ મૂકો બેટા આઈ નીડ યોર હેલ્પ મને તમારી મદદની જરૂર છે શેની જરૂર છે બેટા તમારી મદદની યોર હેલ્પ તો સૌથી પહેલા કરો મૂકો યોર હેલ્પ હવે તમે આ વાક્યમાં ક્યાંય તમે મોડલ અવસર આપેલી નથી એટલે તમારે ટેક્સ ઓળખવાનું છે આઈ નીડ તો કરતા પછી શું છે બેટા ક્રિયાપદનું વર્ગમાં રૂપ છે નીડેડ નથી ભૂતકાળ નથી આપેલું વર્ગમાં રૂપ હોય કરતા પછી તરત જ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે બેટા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રત્ના શું છે કર્મ પછી ઇઝ એમ કે આર એટલે યોર હેન્ડ એક વચન છે એટલે શું આવશે બેટા ઇઝ નીડ નું શું થશે બેટા નીડેડ ઇઝ નીડેડ is needed by ઉત્પાદન પછી બાય આવે પછી કરતા આવશે કરતા પણ છે આઈ આઈ નું શું થશે બેટા મી will you help me શું તમે મને મદદ કરશો કયો ટેન્સ છે બેટા સિમ્પલ ફ્યુચર ટેન્સ will you help me તો will જ રહેશે બેટા પ્રશ્ન સૂચક પ્રશ્ન રાખો છે મી કર્મ તરીકે આગળ આવશે એટલે શું થશે એનું આઈ will I પછી શું આવશે બેટા બી હેલ્પ નું શું થશે બેટા હેલ્પ પછી બાય અને યુ નું શું થશે બેટા યુ તમે જોયું બેટા કે આપણે સિમ્પલ ફીચર સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ પ્રેઝન્ટ ના મિક્સ એક્સરસાઇઝ કરી બેટા હું તમને વોટ્સઅપ પર બીજું લેસન પણ મોકલું છું પછી આપણે આગળ વધીશું ઓકે બાય આઈ જાય